મિત્રો, ધ્યાનમાં લઈએ સરસ મજાનો બે ગુણનો પ્રશ્ન. સાબિત કરો કે ટેન ઇન્વર્સ એ કોસ એક્સ માઇનસ બી સાઇન એક્સ ના છેદમાં બી કોસ એક્સ પ્લસ એ સાઇન એક્સ બરાબર કંઈક આવું સાબિત કરવાનું છે. હા મિત્રો, એમના માટે આપણે ધ્યાનમાં લઈએ પ્રથમ ડાબી બાજુ. ઓકે, પ્રશ્નની ડાબી બાજુ કંઈક આવી રીતે દર્શાવેલી છે કે એલ એચ એસ બરાબર ટેન ઇન્વર્સ ની અંદર રકમમાં છે એ કોસ એક્સ માઇનસ બી સાઇન એક્સ ના છેદમાં બી કોસ એક્સ પ્લસ એ સાઇન એક્સ આવી રીતે છે. આપ સર્વે જાણો જ છો કે ટેન ઇન્વર્સની અંદર કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ એ પહેલાં અહીંયા બને તો વન હોવો જોઈએ. અંશ છેદને અહીંયા વન બનાવવા માટે બી કોસ એક્સ વડે ભાગતા. તો ચાલો કરીએ કથાઓ ચાલુ ભાઈ, બી કોસ એક્સ વડે ભાગીએ. તો હવે તમારી ડાબી બાજુ એલ એચ એસ બરાબર ટેન ઇન્વર્સ અંશ અને છેદને આપ સર્વે ભાગી રહ્યા છો કોનાથી? તો કે કોનાથી નહીં, બી કોસ એક્સ થી જ. બી કોસ એક્સ થી જ, બી કોસ એક્સ થી જ ભાગી રહ્યા છો. અંશમાં એમનું એમ જ રાખીએ બાકીનું બધું. એ કોસ એક્સ માઇનસ બી સાઇન એક્સ ના છેદમાં બી કોસ એક્સ પ્લસ એ સાઇન એક્સ. તો ભાઈબંધ આને આમ પણ લખી શકાય છે, જો આપ શ્રીનું ધ્યાન અહીંયા એક્ઝેક્ટ પડી રહ્યું હોય તો. ટેન ઇન્વર્સ કાઉન્સમાં પહેલું થાય એ કોસ એક્સના છેદમાં બી કોસ એક્સ, એટલે એ બાય બી ખાલી. ઓકે, પછી માઇનસ, તો ઓનલી માઇનસ. પછી બી કોસ બી સાઇન, સાઇન બાય કોસને કહેવાય ટેન એક્સ ના છેદમાં પેલું બી કોસ એક્સ બાય બી કોસ એક્સ એટલે વન, પછી પ્લસ નિશાની એ બાય બી અને સાઇન એક્સ બાય કોસ એક્સ. તો એ બાય બી અને સાઇન બાય કોસ તો ટેન એક્સ થાય તમારો ભાઈ. તો એ લખી નાખું ટેન એક્સ. ફરી એકવાર રિપીટ કરી દઈએ, એ બાય બી કોસ એક્સ કેન્સલ, એ બાય બી, બી બાય બી ઉડી જાય, સાઇન બાય કોસ ટેન એક્સ. ઓકે, બી કોસ એક્સ બાય બી કોસ એક્સ, બી કોસ એક્સ બાય બી કોસ એક્સ ઉડી જઈને વન થઈ જશે, અને એ બાય બી સાઇન બાય કોસ એટલે ટેન એક્સ થાય. તો હવે ક્વેશ્ચનમાં આગળ વધીએ. ઓકે, ડન છે. હવે શું? તો કે આ તો તમારી કંઈક ફોર્મ્યુલાઓ દેખાય છે. તો હવે ડાબી બાજુ બરાબર ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાયના છેદમાં વન પ્લસ એક્સ વાય, એટલે કે ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ અને વાય. ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય. તો જોઈ શકો છો એક્સની કિંમત છે એ બાય બી, એ બાય બી, એ બાય બી, અને વાયની કિંમત તમે જોઈ શકો છો, વાયની કિંમત છે ટેન એક્સ અને ટેન એક્સ. તો અહીંયા લખી નાખું ટેન એક્સ. આવી રીતે તમારે એ અને બીની કિંમતો રહેશે. હવે શું? તો કે ટેન ઇન્વર્સ ટેન એક્સ છે એ જોઈ શકો છો. ટેન ઇન્વર્સ ટેન એક્સ, ટેન ઇન્વર્સ ટેન એક્સમાં ટેન એક્સનું મૂલ્ય માઇનસ એકથી મોટું છે, એનો મતલબ છે કે ઈ ટેન ઇન્વર્સ અને ટેનમાં માઇનસ નાઇન્ટી ટુ નાઇન્ટીની વચ્ચે જ હશે. તો એલ એચ એસ બરાબર ટેન ઇન્વર્સ એ બાય બી માઇનસ આને કહેવાય એક્સ, કારણ કે એક્સ ઇઝ લાઇઝ બિટવીન માઇનસ નાઇન્ટી ટુ પ્લસ નાઇન્ટી, સોરી માઇનસ નાઇન્ટી ટુ પ્લસ નાઇન્ટી, આવી રીતે રહેશે. તો આ કદાચ તમને પૂછેલું હોઈ શકે, એલ એચ એસ સાબિત કરો કે ટેન ઇન્વર્સ એ બાય બી માઇનસ એક્સ. તો આ રીતે તમારું સંપૂર્ણ બે ગુણના પ્રશ્નોનું સોલ્યુશન મળશે. કે મારે ખાલી ધ્યાનમાં રાખવા લાયક બાબત આ પ્રશ્નમાં શું થાય, તો કે બી કોસ એક્સ વડે ભાગું એટલે કંઈક સરસ મજાનું સૂત્ર ઓટોમેટિકલી રેડી થઈ જશે. બરાબર છે?